महत्वपूर्ण समाचार। पेपर लीक मामले सूरत में कांग्रेस ना विरोध अने देखावो। कलेक्टर कचेरी खाते कांग्रेस कार्यकरों विरोध प्रदर्शन। आवेदन पत्र आपवा पहुंचेला कांग्रेसी कार्यकरों की पोलीसे अटकायत करी छे। भाजप सरकार नी सामे कांग्रेसी कार्यकरोए सूत्रोच्चार कर्या छे। मामले कांग्रेस अत्यारे कलेक्टर कचेरी पहुंची छे अने कलेक्टर कचेरी खाते कांग्रेस ना जे आगेवानो छे ए आवेदन पत्र आपवा आव्या छे। ए आवेदन पत्र आपवा आव्या छे ए पहेला अत्यारे पोलीस अहींया मोटो काफलो खड़की देवामां आव्यो छे अने जे कांग्रेस ना जे कार्यकरो अहींया आवी रह्या छे तेमने तमामने अटकायत करवा माटेनी कार्यवाही चाली रही छे। साथे साथे पोलीसे तमामने अटकायत करवा माटे धक्का मारीने अत्यारे पोलीस एमने बहार काढी रही छे। सवारे पण आ दृश्यो जोवा मळ्या हता। ए दृश्यो अत्यारे कांग्रेसना जे कार्यकरो भेगा थया छे तेमां जोवा मळी रह्या छे। कांग्रेसना जे कार्यकरो छे एमने टिंગાટોળી કરીને એમને ખેંચી ખેંચીને અત્યારે પોલીસ દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસના કાર્યકરો પણ એટલા જ જનૂનમાં આવી ગયા છે અને કોંગ્રેસના કાર્યકરોને અત્યારે જે રીતે પોલીસ ધસડીને લઈ જઈ રહી છે તે દ્રશ્યો સવારે જે આમ આદમી પાર્ટીના હતા એ દ્રશ્યો અત્યારે ફરીથી જોવા મળી રહ્યા છે। पुलिस द्वारा तमाम जे कांग्रेस ना कार्यकरो छे एने धक्का मारीने उचकीने लई जवामां आवी रह्या छे। शहर कांग्रेस प्रमुख निशद देसाई आपणी साथे जेमनी साथे वात करीशुं। વોરા સાહેબને સસ્પેન્ડ કરો, એ રાજીનામું આપલો એનું, અને વિદ્યાર્થીઓ જ્યાં સુધી પરીક્ષા પુનઃ ન આપે ત્યાં સુધી તમે 5000 રૂપિયા માસિક વળતર આપો। આ માંગણી લઈને અમારે કલેક્ટરને આવેદન પત્ર આપવું છે પણ અમને લઈ જાય છે પોલીસને પૂછો। સવારે જે રીતે કોંગ્રેસવાળા આવ્યા છે તેમને અત્યારે પોલીસે આવેદન પત્ર આપવા દીધું નથી અને તેમને અત્યારે લઈ જાય છે। અત્યારે પોલીસ અટકાયત કરી છે। શરૂઆતમાં જેમ સવારે જે આપના દ્રશ્યો જોવા મળ્યા હતા એવા જ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। આવેદન પત્ર આપવા માંગતા કોંગ્રેસને અત્યારે કોંગ્રેસીઓ તમામ છે તેને પકડીને ખેંચીને લઈ જવામાં આવી રહ્યા છે અને સમગ્ર મામલે અન્ય કોંગ્રેસી અસલમભાઈ છે એમની સાથે પોલીસે તમને આવેદન પત્ર આપવા જવા દીધા નથી। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તાનાશાહીની સરકાર છે, સર મુખ્તારશાહીની સરકાર છે અને લોકશાહી એના રાજમાં મરણ પધારી પડી છે। લોકશાહીમાં અવાજ દબાવવામાં આવે છે, અન્યાયની વિરુદ્ધ જે આંદોલન ચાલે છે એને કછોડવાનો પ્રયાસ કરવામાં આવે છે। આજે આશિત વોરા જેવો કૌભાંડીને છાવરવાનો સરકારનો પ્રયાસ છે અને એ આશિત વોરા કે જેના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ જે સી આર પાટીલે જાહેરમાં કીધું હતું કે જે કોઈ ચેરમેન હોય કે એમપી હોય એને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને લાભ આપવો જોઈએ એના આદેશ અનુસાર જે કામ કરતો હોય તો એવા આશિત વોરાની સામે કાયદેસરને ગુનો દાખલ થયો છે, એની અંદર ફરિયાદ દાખલ કરીને જેલના તળિયા પાછા દાખલ થયો છે। ચોક્કસ હું ફરીથી જે દ્રશ્યો છે એ બતાવવાનો પ્રયાસ કરીશ। એક બસ ભરીને આ તમામ જે કોંગ્રેસના કાર્યકરો છે એમને લઈ જવામાં આવી રહ્યા છે। અત્યારે મહિલા કોંગ્રેસના આગેવાન જે છે એ છાયાબેન ઠાકોર એ આપણી સાથે જોડાઈ રહ્યા છે, એમની સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ તેમનું શું કહેવું છે। સૌથી મહત્વનું છે કે સવારે જે દ્રશ્યો જોવા મળ્યા હતા એ દ્રશ્યો અત્યારે પણ જોવા મળ્યા, આ પછી કોંગ્રેસના કાર્યકરોને પણ એવી જ રીતે લઈ જવામાં આવ્યા છે। છાયાબેન શું કહેશો, કેવી અત્યારે જે પોલીસે વર્તન કર્યું છે? પોલીસ વર્તન એટલે અમને આવેદન પત્ર આપવા પણ કલેક્ટર પાસે નથી જવા દેવામાં આવ્યા, તો આ એક લોકશાહીનું હનન જ હું કહીશ। અમે આજે અમારા પક્ષ માટે કંઈ પણ માંગવા નથી આવ્યા। ગુજરાતનું જે ભવિષ્ય રોડાઈ રહ્યું છે કે બચ્ચાઓ સાથે વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો છે અને એમના પરિવાર અને એમના જે ભવિષ્યની સાથે ખેલ થયો છે સરકાર દ્વારા જ હું કહીશ, અને અમે શરૂઆતથી કહેતા હતા આજે પણ હું એ જ કહીશ કે વન્સ અગેન ચોકીદાર હી ચોર હે, આની અંદર એમણે ફરીથી સાબિત કરી દીધું છે। ભાજપ સરકાર જ્યારથી સત્તામાં છે ત્યારથી કોઈ ને કોઈ કૌભાંડો અને 2016-17 થી
થી સતત પેપર લીક ના કોંભાનો થઈ રહ્યા છે જે આજ સુધી બંધ નથી થઈ રહ્યા. અસિત વોરા રાજીનામું આપે, શિક્ષા મંત્રી હોય કે હર્ષભાઈ સંઘવી હોય, આની તપાસ કરાવડાવે અને જે કોઈ પણ ગુનેગારો છે એને સજા થાય. ચોક્કસ. તો આ અહીંયા જે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો એમાં કોંગ્રેસના તમામ કાર્યકરોની ધરપકડ અટકાયત કરવામાં આવી છે અને પોલીસ તેમને લઈ ગઈ છે. સવારે પણ આ દ્રશ્યો જોવા મળ્યા હતા, એ દ્રશ્યો અત્યારે બપોરે પણ એટલે કે સાંજના સુમારે જોવા મળ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ સુરત.